વિદ્યાર્થી મિત્રો ગુડ ઇવનિંગ ઝડપથી જરાક સમયસર જરાક સમયનું પાલન રાખજો અને એક્ઝેક્ટ ટાઈમ સર તમને મળે એટલે તરત જોડાઈ જજો ટાઈમ ગુમાવવાનો નથી આમાં એક એક મિનિટનું મહત્વ છે પ્લીઝ એટલે કેટલીક વાર કદાચ 6 માં 2 પણ આપણે સ્ટાર્ટ કરી દઈએ પણ 6 વાગે એક્ઝેક્ટ આપણો વર્ગો સ્ટાર્ટ થશે ચાલો કોઈ પણ પ્રકારનો મેસેજ ટાઈપ નથી કરવાનો યસ લખો અથવા હાઈ લખો ચાલશે પણ મહેરબાની કરીને કોઈ સિમ્બોલ નહીં આવવા જોઈએ આ તમને સૂચના આપું છું રાઈટ ચાલો સ્ટાર્ટ કરીશ પ્લીઝ આપણે આ વર્ગમાં અત્યારે બીજો પાઠ બહુપદી ભણતા છે આજે કમ્પ્લીટલી બીજગણિત આવશે ખાસ સમજો અત્યાર સુધી મેં આલેખની વાત કરી હવે આજે બીજગણિતનો મુદ્દો આવશે સમજો પહેલા ગઈકાલે વાત કરી સુરેખ બહુપદીની ચાલો હું સ્ટાર્ટ કરીશ નવો પોઈન્ટ આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ મારે બે વસ્તુ લાવવાનો શૂન્ય અને સહગુણક એ બે વચ્ચે રિલેશન છે એ બે વચ્ચે સંબંધ છે એ સંબંધ કયા પ્રકારનો એ મારે સમજાવવાનો તો હું સ્ટાર્ટ કરું દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચાલો આપણી બહુપદી px બરાબર px બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આ આપણી બહુપદી છે આ કઈ બહુપદી દ્વિઘાત એટલે આનો બે ઘાત છે ઓકે ચાલો હવે આપણને ખબર છે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હોય કેટલા હોય બે બે ઘાત એટલે બે શૂન્ય હવે બે શૂન્ય ગયા મને ખબર નથી એટલે હું ધારી લઉં ધારો એક શૂન્ય આલ્ફા અને એક શૂન્ય બીટા બે છે એટલે આપણી ધારણા દ્વિઘાત બહુપદીને બહુપદીને વધુમાં વધુ વધુમાં વધુ બે શૂન્ય હોય બે શૂન્ય હોય આ બે શૂન્ય હવે કયા એ ધાર્યા ધારો કે બે શૂન્ય આલ્ફા અને બીટા છે આલ્ફા અને બીટા જો શૂન્ય આવ્યા શૂન્ય એટલે કોની કિંમત x ની સમજો બરાબર એટલે એક આલ્ફા ને એક બીટા માટે બહુપદીના અવયવ બહુપદી ના અવયવ અવયવ x માઈનસ આલ્ફા અને x માઈનસ બીટા થશે હું સમજાવું આનો મીનિંગ સમજો તમને કેવું કે બહુપદીનું શૂન્ય 3 છે 3 એટલે આપણને ખબર 3 એટલે ખરેખર x બરાબર 3 શૂન્ય એટલે x નહીં ચાલ બાજુ બદલો એટલે x ઓછા 3 બરાબર 0 એટલે શૂન્ય 3 તો અવયવ x ઓછા 3 ધારો કે શૂન્ય માઈનસ 3 તો અવયવ x વત્તા 3 આ અવયવ એટલે શૂન્ય પરથી અવયવ લખાય હવે આલ્ફા એટલે એનો અવયવ x માઈનસ આલ્ફા આ બીટા શૂન્ય એટલે અવયવ x માઈનસ બીટા વિદ્યાર્થીઓ શૂન્ય 5 આપે તો અવયવ x માઈનસ 5 ચલો ધારો કે માઈનસ 4 આપ્યો તો અવયવ x પ્લસ 4 થશે રાઈટ ઓકે ચલો મને બે અવયવ બની ગયા x માઈનસ આલ્ફા અને x માઈનસ બીટા હવે આપણી બહુપદી ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર જોઈ લેજો બરાબર k k એટલે અચળાંક કૌંસમાં x માઈનસ આલ્ફા અવયવ અને x માઈનસ બીટા આ બે અવયવ સમજો તમને થશે કે આ લખું કેવી રીતે તો આ આપણી બહુપદી હવે g આવ્યા અવયવ એ અવયવ તમે કૌંસ છોડી કાઢો એટલે મને બેટી બહુપદી મળી જાય સિમ્પલ નિયમ તો k શા માટે k એટલે અચળાંક છે ચાલો હું એક કામ કરું બરાબર ચાલ બરાબર k રવાય દો હવે આ કૌંસ છોડો પહેલું પહેલું એટલે x નો વર્ગ પહેલું બીજું એટલે ઓછા બીટા x બીજું પહેલું એટલે ઓછા આલ્ફા x અને બીજું બીજું એટલે વત્તા આલ્ફા બીટા આ કૌંસ ખોલો ચલ બરાબર k કૌંસમાં x નો વર્ગ હવે ક્રમમાં પહેલા આલ્ફા આવે એટલે માઈનસ આલ્ફા x માઈનસ બીટા x અને વત્તા આલ્ફા બીટા ચાર પદ આવ્યા બરાબર k રવાય દો ચલ x નો વર્ગ હવે સમજી લેજો આ બે પદ x વાળા ચલ બહાર માઈનસ કૌંસમાં હું બહાર લખું x ખરેખર કોમન કાઢું ચાલ એને આગળ લખું એટલે માઈનસ x કોમન
તો આવશે આલ્ફા વત્તા બીટા ચેક કરો ઓછા વત્તા ઓછા કૌંસ પૂરો અને વત્તા આલ્ફા બીટા એટલે આ બે માંથી મે કોમન કાઢ્યો x કોમન બરાબર k કૌંસમાં x નો વર્ગ ઓછા આલ્ફા વત્તા બીટા x આ જે કોમન એને પાછળ લખો ગુણાકારમાં ક્રમ નથી અને વત્તા આલ્ફા બીટા કૌંસ પૂરો વિદ્યાર્થી મિત્રો સમજો હવે હું શું કરીશ આ કૌંસને k વડે ગુણી કાઢીશ ચલો k વડે ગુણો આ કૌંસને એટલે આમ થવાનું બરાબર k આ બરાબર k ચેક કરજો x નો વર્ગ ચલો ઓછા આ ઓછા k k વડે ગુણા બીજા પદને કૌંસમાં ચલો કૌંસમાં આલ્ફા વત્તા બીટા અને x તો છે આ x અને ત્રીજું વત્તા ચલો k વડે ગુણો એટલે k આલ્ફા બીટા ઓકે પ્લીઝ આખી વસ્તુ પાછો એકવાર આટલું બતાવો આખી થિયરી છે પ્લીઝ બરાબર સમજો ચાલો બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય માટે બે શૂન્ય આલ્ફા અને બીટા છે માટે અવયવ x - આલ્ફા x - બીટા ચાલો હવે આ બે કૌંસ મૂકતા કૌંસ છોડો એટલે મને આ મળ્યું ચાલો ક્રમ આપી દો ચાલો કોમન કાઢો અને મેં k વડે કૌંસ છોડી કાઢ્યો હવે આપણે કામ કરીએ બહુપદીને ax² bx प्लस सी साथे सरखावता बोलो साथे सरखावता चलो सरखाओ कंपेयर करो तो मुझे वैल्यू मिलवानी जुले जो a बराबर k चेक करो a बराबर k a એટલે કોણ a એટલે મોડે રાખો a એટલે x ના વર્ગનો સહગુણ ચલો x ના વર્ગનો સહગુણ k તો અમ k આવવાનો a બરાબર k ચલ b બરાબર x નો સહગુણ આ x માં કો એટલે b બરાબર ચલ b બરાબર માઈનસ k કૌંસમાં આલ્ફા વત્તા બીટા આ b ની વેલ્યુ આખો x નો સહગુણ અને c અચળ પદ એટલે c બરાબર k બોલો આલ્ફા બીટા ફરીથી એકવાર ચલો અમે આને સરખામણી કરીશ તો મને a b અને c મળશે a એટલે કોણ x ના વર્ગનો સહગુણ b એટલે કોણ x નો અને c એટલે અચળ પદ બરાબર ચાલો હવે મને ત્રણ વસ્તુ મળી હવે નંબર 1 પહેલો મુદ્દો પ્લીઝ સમજો શૂન્યોનો સરવાળો શૂન્યોનો સરવાળો બરાબર બધાને ખબર આલ્ફા વત્તા બીટા ચેક કરો એક શૂન્ય આલ્ફા અને એક બીટા એટલે આલ્ફા વત્તા બીટા ઓકે ચાલો હું એક કામ કરું આલ્ફા વત્તા બીટા રવાય દો આ બીટા રવાય દો હવે શું કરું ખબર k વડે અંશને અને k વડે છેદને ગુણતા તમને કોઈ એમ કે ચાલો આ x છે એને 5 વડે ગુણો તો 5 વડે એટલે બંને કેન્સલ x જ આવે જવાબમાં કોઈ ફેર પડતો નથી એટલે મેં શું કહ્યું k વડે અંશમાં ને k વડે છેદમાં આપણે ગુણ્યા નેક્સ્ટ સ્ટેપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્લીઝ માઈનસ અને માઈનસ ચેક કરો ઓછા ઓછા વત્તા મેં ભલે ચિહ્ન મૂક્યો પણ બંને ઓછા એટલે ઓછા ઓછા વત્તા ચલો બાકી રવાઈ ગયો k કૌંસમાં આલ્ફા વત્તા બીટા કૌંસ પૂરો અને અપોન k મેં હું લખું આ છે બેટુ આ પણ ઓછા ઓછા વત્તા હવે નેક્સ્ટ સ્ટેપ બરાબર માઈનસ આ માઈનસ છે હવે આ વેલ્યુ જો આ વેલ્યુ બરાબર આ બોલો બેઠો b આવ્યો જો સેમ આ બેઠો b એટલે અહીંયા b લખવાનો અપોન k ચલ k એટલે a એટલે બોલો b આવ્યો તમે જોઈ લો બે શૂન્યોનો સરવાળો સરવાળો બરાબર આવ્યો સૂત્ર માઈનસ b અપોન a એટલે કે બરાબર b એટલે x નો સહગુણ x નો સહગુણ અને અપોન a એટલે x ના વર્ગ નો સહગુણ x ના વર્ગ નો સહગુણ આ તમારો જવાબ આવ્યો પ્લીઝ તમારે શું કરવાનું મોડે પ્લીઝ સમજી લો તમારે આ મોડે કરવાનું છે બે શૂન્યોનો સરવાળો એટલે દ્વિઘાત માટે આલ્ફા વત્તા બીટા બરાબર જવાબ માઈનસ b / a તમને લાવ્યા શૂન્યોનો સરવાળો માઈનસ b / a b કોણ x નો સહગુણ a કોણ x ના વર્ગ નો સહગુણ આ રીતે લાવી શકાય હવે નંબર 2 ચાલ નંબર 2 બીજો મુદ્દો શૂન્યોનો ગુણાકાર ચાલ શૂન્યોનો ગુણાકાર બરાબર હવે ગુણાકાર કરવા એટલે બધાને ખબર આલ્ફા ઇન્ટુ બીટા ગુણાકાર શું કહેવું ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા હવે ચેક કરજો
अल्फा इनटू बीटा रवाय दो पर मैं काम करूं के वर्डे अंश मा ने के वर्डे छेद मा पेरोट नियम आउट करवा थे जवाब मा फेर पड़तो नहीं चलो अबे नेक्स्ट है बराबर समझ लीजो चलो के ने के उड़ाटा नहीं चलो के अल्फा बीटा એટલે सी के એટલે મે ટુ સી મૂકી દો અને કે એટલે કોણ કે એટલે સી અપોન કે આ આયો ગુણાકાર બહુપદી ના શૂન્યનો ગુણાકાર બરાબર સી અપોન એ બરાબર અચળ પર સી એટલે અચળ પર અને અપોન x ના વર્ગનો સહગુણક x ના વર્ગનો સહગુણક આ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો આ બંને આ થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્લીઝ એ મારે તમને અટવાવો હોય બોર્ડમાં અટવાઈ શકાય એ ક્યાંથી લાવ્યો તમને બુક્સમાં બેઠા આપેલા જવાબ સીધા તો એ જવાબ તમે ત્યાંથી લેવા એ મેં તમને સાબિત કરીને બતાવ્યું એટલે પાછું એકવાર દ્વિઘાત બહુપદીના શૂન્ય શૂન્ય એટલે આલ્ફા અને બીટા અને સહગુણક એટલે પેલો એ બી ને સી એ સહગુણક એ બે વચ્ચે રિલેશન છે સંબંધ છે તો એ સંબંધ બે યાદ રાખો શૂન્યનો સરવાળો એટલે માઈનસ બી અપોન એ આ મળે કરજો અને શૂન્યનો ગુણાકાર બરાબર સી અપોન એ રાઈટ આ રીતે આખી થિયરી પ્લીઝ બરાબર રેડી કરજો અને નોટમાં લખવાની છે પ્લીઝ જરા કાઢી રાખો રાઈટ ચાલો હું પિક્ચર પાડીશ પાડું છું જરા જોઈ લેજો બરાબર અને હવે હું એને એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશ પ્લીઝ चलो मारो पहलो लाखो स्टार्ट है ना ऊपर जरा समझो प्लीज हां एग्जांपल नंबर 1 px बराबर x नो वर्ग ओछा x ओछा 6 ना शून्यो शोधो અને શૂન્યો ના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો વચ્ચેનો સંબંધ ચકાસો આ દાખલો પહેલો હું બે બતાવીશ પછી દાખલા બીજા જુદા પ્રકારના છે ચલો આ તમારો એક્ઝામ્પલ સમજો શૂન્યો શોધો એટલે કંઈ કામ કરો ચલ બરાબર જોઈ લેજો x નો વર્ગ ઓછા x ઓછા 6 આ px બરાબર હવે 6 ના ઘન પાડો 6 ના છેલ્લાનું માઈનસ બોલો 3 2 6 3 ઓછા 2 1 આવ્યું 3 નું માઈનસ અને 2 નું પ્લસ કેમ બાદબાકીમાં મોટાનું મધ્યમ પદનું નાનાનું વિરુદ્ધ ચિહ્ન એટલે હું ગ્રુપ મૂકો બરાબર ચલો x નો વર્ગ આની જગ્યાએ ઓછા 3x વત્તા 2x અને ઓછા 6 આ બે ને આ બે ચલો x કોમન x ઓછા 3 વત્તા 2 કોમન x ઓછા 3 એટલે કે x ઓછા 3 અને x વત્તા 2 ચલો 2 આવ્યા હોય જી આવ્યા હોય એમાં એની કિંમત 0 મૂકો એટલે x મળશે એટલે માટે સમજો માટે ચલો x ઓછા 3 બરાબર 0 x વત્તા 2 બરાબર 0 માટે x બરાબર 3 3 ને આવજો અને x બરાબર ઓછા 2 માટે શૂન્ય ચલો માટે શૂન્ય 3 અને ઓછા 2 આ મને બે શૂન્ય મળ્યા વિદ્યાર્થી મિત્રો આ બે શૂન્ય મળ્યા 3 અને ઓછા 2 સમજો હવે હું એક કામ કરીશ જરા પ્લીઝ સમજો પહેલું શૂન્ય આલ્ફા બરાબર 3 અને બીટા બરાબર ઓછા 2 જોજો આ ખાસ કાળજી રાખજો મેં બે શૂન્ય શોધ્યા હવે એમાં કોઈ ક્રમ નથી આવતો તમે આને આલ્ફા મૂકો કા બીટા આને આલ્ફા મૂકો કા બીટા એટલે એક આલ્ફા એક બીટા
મારું શૂન્ય થી પહેલું આલ્ફા અને બીજું બીટા ચાલ શૂન્ય શોધો આવી ગયો હવે નેક્સ્ટ છે હવે એક કામ કરીશ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો બરાબર સંબંધ ચકાસો એમ કે એટલે હું એક કામ કરીશ આ જો છે ચલો રકમ બેઠી px બરાબર જોઈ લેજો x નો વર્ગ - x - 6 હવે આ બહુપદી ને સરખાવો ax² વત્તા bx વત્તા c સાથે સરખાવતા ચલો હવે જોજો બરાબર a યાદ કરો a એટલે x ના વર્ગનો સહગુણક ન હોય તો 1 માનવાનો a બરાબર a ચલો b બરાબર - a b એટલે x નો સહગુણક અને c બરાબર - 4 c એટલે અચળ પદ બેઠું ઉપમાં પણ ચિહ્ન ઓળખતી બેઠું જો a 1 b - 1 c બરાબર - 6 ચલો મને મળી ગયું હવે નંબર 1 પહેલો મારો મુદ્દો ફર્સ્ટ પોઈન્ટ શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો ચલ જરા પ્લીઝ સાંભળો હમણાં જ મેં તમને બતાવ્યું શૂન્યનો સરવાળો એટલે - b / a આ સૂત્ર તમે મોડે કર્યું છે ચલ વેલ્યુ મૂકો - b હવે b પોતે - એટલે - a અને અપોન a / a ઓછા ઓછા વત્તા 1 / a / a તમે જોઈ લો શૂન્યનો સરવાળો = 1 આવે હવે પાછો શૂન્યનો સરવાળો નો સરવાળો બરાબર જોઈ લેજો હવે આ બે શોધો કોના દ્વારા ખબર સહગુણક દ્વારા હવે આ શોધવાનો યાદ કરજો એ શૂન્ય દ્વારા તો આલ્ફા વત્તા બીટા આ શૂન્ય કહેવાય ને આ સહગુણક કહેવાય હવે આલ્ફા ની વેલ્યુ ચલ આલ્ફા 3 બરાબર 3 અને વત્તા બીટા ઓછા 2 એટલે 3 ઓછા 2 બરાબર 1 તમે જોઈ લો આ સરવાળો બી 1 આવે યસ આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે સહગુણક વડે ગુણો કે શૂન્ય વડે ગુણો જવાબ બદલાતો નથી વિદ્યાર્થી મિત્રો આ ખાસ જોજો એટલે સંબંધ કેવો સંબંધ ચકાસો અને પ્રૂવ કરો કે પ્રૂવ ચકાસો એટલે બંને રીતે લાવો શૂન્ય વડે અને સહગુણક વડે હવે તમને એમ કે પરીક્ષામાં સંબંધ ચકાસો નહીં આપે ખાલી મેળવો તો તમારે આ લેવાનું પહેલું લેવાનું આ બીજું લેવાનું કામ નથી પણ મેં સાબિત કર્યું હવે હું ગુણાકાર બતાવીશ નંબર 3 સમજો રાઈટ સમજો બરાબર હવે હું બતાવું છું બીજું ચાલો સેકન્ડ પોઈન્ટ આગળ વધો જરા બરાબર ધ્યાન આપજો પ્લીઝ ચાલો નંબર 2 શૂન્યનો ગુણાકાર ચાલો શૂન્યનો ગુણાકાર ગુણાકાર બરાબર સૂત્ર આવ્યું c / a હમણાં આવ્યું c / a ચાલો c ની વેલ્યુ બોલો - 6 c ની વેલ્યુ - 6 / a a બરાબર 1 એટલે કે - 6 શૂન્યનો ગુણાકાર - 6 હવે બીજું શૂન્યનો ગુણાકાર નો ગુણાકાર બરાબર તમને ખબર છે શૂન્ય વડે એટલે આલ્ફા * બીટા ચાલો બરાબર આલ્ફા 3 આ 3 અને બીટા - 2 બરાબર - 6 તમે જોઈ લો સી જોન અને સંબંધ ચકાસી લો વિદ્યાર્થી મિત્રો આ રીતે પહેલા શૂન્ય શોધવાના અને એનો સંબંધ સહગુણક દ્વારા શૂન્ય દ્વારા તમે સંબંધ પ્રૂવ કરો દાખલો પ્રૂવ થાય બીજી એક વસ્તુ પ્લીઝ કાઢી રાખજો આ સરવાળો એટલે સહગુણક સૂત્ર અને સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા તમે આના વડે ગુણો કે આના વડે જવાબ બદલાતો નથી બીજો એક દાખલો બનાવીશ જો સમજો બરાબર ચાલો દાખલો બીજો
જોજો રકમ બદલ્યું છે px બરાબર 6x નો વર્ગ - 11x - 5 ના શૂન્ય શોધો અને શૂન્ય અને સરળ ગુણક વચ્ચેનો સંબંધ ચકાસો બરાબર આગળ ચાલો સ્ટાર્ટ કરીએ સ્પીસ સમજો ચાલો સ્ટાર્ટ કરો પહેલા તો આપણી બહુપદી px બરાબર બરાબર 6x નો વર્ગ - 11x અને - 5 ચાલો 6 5 30 30 ના નું વત્તા એટલે સરવાળો તો 6 5 30 6 ને 5 11 માઈનસ માઈનસ ચાલો બરાબર 6x નો વર્ગ - 6x - 5x અને - 5 આ બે ને આ બે ચાલો 6x કોમન કૌંસમાં x - a - 5 કોમન x - a એટલે કે x - a અને 6x - 5 આ એક અવયવ હવે બે શક્યતા કાં તો પહેલો શીરો કાં તો બીજો બીજો કે કામ કરી સ્કલ્યુ છે માટે x - 1 = 0 6x - 5 = 0 એટલે કે x = 1 6x = 5 માટે x = 5 / 6 માટે 0 ચાલો 0 = 1 અને 5 / 6 આ 5 / 6 આ મને 2 શૂન્ય મળ્યા હવે એમાં 2 શૂન્યમાં એક આલ્ફા એક બીટા એટલે આલ્ફા બરાબર 1 અને બીટા બરાબર 5 / 6 હવે ચાલો હવે શૂન્ય લાવ્યા શૂન્ય લાવ્યા બાદ સમજો હવે આપણો બીજો વિભાગ સ્ટાર્ટ થાય ચાલો હવે આપણા બહુપદી આપણે આપેલી છે px બરાબર ચાલો px બરાબર 6x નો વર્ગ - 11x અને - 5 ચાલો હવે આને કમ્પેર કરું સરખાવ ચાલો આને સરખાવ છો એટલે ax² + bx + c સાથે સરખાવતા એટલે a બરાબર જોઈ લો 6 a બરાબર 6 આ 6 b બરાબર - 11x નો સહગુણક અને c બરાબર 5 ચાલો મને a b ને c સહગુણક મળી ગયા ચાલો હું સ્ટાર્ટ કરીશ નંબર 1 શૂન્યનો સરવાળો ચાલો શૂન્યો નો સરવાળો બરાબર સૂત્ર છે - b / a માઈનસ ચાલો b પોતે માઈનસ એટલે - 11 અને / a એ બરાબર 6 ઓછા ઓછા વત્તા એટલે 11 / 6 તમે જોઈ લો આ આવ્યો શૂન્યનો સરવાળો હવે બીજો મુદ્દો શૂન્યનો સરવાળો નો સરવાળો બરાબર ચાલો આલ્ફા વત્તા બીટા હવે હું શૂન્ય વડે આ દોનો સહગુણક દ્વારા હવે શૂન્ય દ્વારા આલ્ફા બરાબર 1 ચાલો 1 વત્તા 5 / 6 ચાલો લસા ખબર 6 છેદ નો લસા 6 * 6 6 * 6 વત્તા 5 એટલે 11 / 6 વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારો જવાબ સેમ આવે જવાબ બદલાતો નથી આ રીતે મને 11 / 6 મળશે રાઈટ સરવાળો હવે નંબર 2 શૂન્યનો ગુણાકાર ચાલો શૂન્યનો ગુણાકાર બરાબર c / a ચાલો c 5 આ 5 ને a 6 એટલે ગુણાકાર 5 / 6 ચાલો શૂન્યનો ગુણાકાર નો ગુણાકાર બરાબર આલ્ફા * બીટા આલ્ફા * બીટા ચાલો આલ્ફા બરાબર 1 ચાલો 1 અને ગુણ્યા 5 / 6 ગુણાકાર 5 / 6 આવશે તમે જોઈ લો બોલો જવાબ બદલાતો નથી વિદ્યાર્થી મિત્રો આ રીતે આને કહેવાય સંબંધ ચકાસી લો એ સંબંધ તમને આ રીતે અને ક્યારે આવે જો તમને સૂત્ર આવે તો એટલે મોડે કરજો દ્વિઘાત બહુપદી બોલું તે સાંભળજો દ્વિઘાત બહુપદી ના શૂન્યનો સરવાળો માઈનસ b / a દ્વિઘાત બહુપદી ના શૂન્યનો ગુણાકાર c / a આ મોડે કરજો એટલે આપણને શૂન્યની પણ જરૂર નહીં પડે તમે ડાયરેક્ટ સૂત્ર આવડતો હોય તો બેઠું મળી જાય હવે એવો પણ દાખલો બનાવો કે જેમાં શૂન્ય વગર પણ આપણે દાખલો ગણી શકીએ દાખલો બતાવું છું વિદ્યાર્થી મિત્રોનું પિક્ચર બાકી છે પાડવાનું પ્લીઝ
ઓછા x ઓછા 4 ના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર મેળવો આ દાખલો પહેલો અને બીજો px બરાબર 2x નો વર્ગ ઓછા 1 ના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર મેળવો ગુણાકાર મેળવો ચાલો વિદ્યાર્થી મિત્રો સમજો આ બે પ્રશ્ન જુદા પ્રકારના છે પ્લીઝ જરા કાળજી રાખો શું કેવું આમાં શૂન્યો શોધો એમ નથી કેવું શૂન્યો તમારે લાવવાના નથી પણ સીધું આ બહુપદી પરથી તેનો સરવાળો અને ગુણાકાર શોધવાનો છે શૂન્ય નથી લાવવાનો પણ એ શૂન્યો લાઈવા વગર શૂન્યોનો સરવાળો અને ગુણાકાર એ ખાલી સહગુણક દ્વારા હોય તો એ કામ કરો px બરાબર જોઈ લેજો px બરાબર 3x નો વર્ગ - x - 4 આ આપણી બહુપદી ચાલો એને સરખા કમ્પેર કરો ax² bx c સાથે સરખાવતા સરખાવતા ચાલ જોઈ લેજો a બરાબર 3 a બરાબર 3 b બરાબર -1 b એટલે x નો સહગુણક અને c બરાબર -4 ચાલ મને a b ને c મળ્યા હવે મારો પહેલો જવાબ ડાયરેક્ટ નંબર 1 શૂન્યોનો સરવાળો બરાબર સૂત્ર -b / a એટલે -b હવે b - a અને / a બરાબર 3 ઓછા ઓછા વત્તા એટલે 1 / 3 તમે જોઈ લો શૂન્યોનો સરવાળો 1 / 3 નંબર 2 શૂન્યોનો ગુણાકાર ચલો શૂન્યોનો ગુણાકાર બરાબર c / a ચલો c ઓછા 4 અને a આપણો 3 એટલે c / a ઓછા 4 / 3 વિદ્યાર્થી મિત્રો આ રીતે મને જવાબ એટલો મળ્યો શું સહગુણક પર એકદમ ઈઝી મળે એવો જ દાખલો બીજો આ બીજો દાખલો ચાલો બીજો એક્ઝામ્પલ px બરાબર 2x નો વર્ગ ઓછા 1 હવે જોઈ લેજો આમાં બે જ પદ છે એક પદ નથી આવ્યું કયું નથી આવ્યું x વાળો એટલે હું એક કામ કરું બરાબર 2x નો વર્ગ વત્તા 0x - 1 આવું લખવાનું આવું લખશો ને પ્રમાણિક સ્વરૂપમાં એટલે મને a b c ઈઝી મળી જાય સમજો બરાબર એટલે x² વર્ગ વાળો x ને અચળ હવે સીધું કમ્પેર કરો ax² bx c સાથે સરખાવતા ચાલ બોલો a બરાબર 2 b બરાબર 0 b એટલે x નો સહગુણક અને c બરાબર -1 એટલે a b ને c લાવો હવે નંબર 1 ચાલો શૂન્યોનો સરવાળો બરાબર -b / a ચાલ -b એટલે -0 / a સોરી a 2 0 / 2 એટલે 0 ચાલ સરવાળો 0 આવશે અને નંબર 2 શૂન્યોનો ગુણાકાર શૂન્યોનો ગુણાકાર બરાબર c / a ચાલ c - 1 / 2 આપણો જવાબ - 1 / 2 વિદ્યાર્થી મિત્રો આ રીતે લાવી શકે હવે આ જ ટાઈપમાં દાખલા ઉંધા આવશે ઉલટા આવશે એમાં તમને સરવાળો આપી દેશે ગુણાકાર આપી દેશે આ બેનો ઉપયોગ કરીને મારે બહુપદી લાવવાની જો મને બહુપદી આપેલી તો મને સરવાળો અને ગુણાકાર મળી ગયો હવે મને સરવાળો અને ગુણાકાર આપશે મારે લાવવાની બહુપદી એ દાખલા આવશે એટલે દ્વિઘાતના બધા દાખલા પતી જાય આ રીતે સમજો આમાં શૂન્ય સુવિધા નથી શૂન્ય હું લાવી શકું પણ શૂન્ય વગર પણ સરવાળો અને ગુણાકાર આ રીતે મળે એટલે મને સંભવ ચકાસો કે તો લાવવાનું શૂન્ય ચાલો આ આપું છે ચાલ
ચાલો વિદ્યાર્થી મિત્રો સમજો આપણે આગળ વધીએ હવે આગળનો પોઈન્ટ આવશે મુષ્ટિકોણ એટલે દ્વિઘાતનો પદ છે મુદ્દો આપો આ પદ એટલે ત્રિઘાત સ્ટાર્ટ થાય એની બી થિયરી આવશે સમજો હવે હું સ્ટાર્ટ કરું આગળનો પોઈન્ટ દાખલો પહેલો સમજો જેના શૂન્યોનો સરવાળો 4 અને શૂન્યોનો ગુણાકાર 3 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો આ પ્રશ્ન પહેલો બીજો જેના શૂન્યોનો સરવાળો 1/3 અને શૂન્યોનો ગુણાકાર 2/5 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો ઓકે આ બે પ્રશ્નો હજુ તો કે ગણાવીશ પણ આ બે અને બીજો એક્સ્ટ્રા છે રાઈટ વિદ્યાર્થી મિત્રો સમજો હવે જરા ધ્યાન આપજો જરા જુદી વસ્તુ ચાખી હવે મને સરવાળો આપી દો ગુણાકાર અને મારે બહુપદી લાવવાનું ચાલ પહેલું સ્ટેપ શૂન્યોનો સરવાળો શૂન્યોનો સરવાળો બરાબર સૂત્ર છે માઈનસ બી અપોન આ સૂત્ર તમને ખબર છે દ્વિઘાત માટે જો આ દ્વિઘાત બહુપદી માટે આ સૂત્ર હવે મને એની વેલ્યુ સરવાળો 4 આપ્યો એટલે તમારે બરાબર 4 મૂકી દેવાનું આ સરવાળો 4 લખ્યા હવે આના છેદમાં કઈ એટલે 1 આવે વિદ્યાર્થી મિત્રો સમજો છેદમાં કઈ એટલે હવે સમજો આ 1 અને 4 એ ગણિતનો નિયમ આવે ગુણોત્તરને પ્રમાણ એમાં ગુણોત્તરનો નિયમ આવે 5 એકાંતર પ્રમાણ ઉલટ પ્રમાણ યોગ પ્રમાણ વ્યસ્ત પ્રમાણ અને યોગ વિયોગ આવે સમજો બરાબર આમાં હું લઈશ આ બે એકાંતર એ બે ને એકાંતર એટલે અડલા પડલી એટલે માટે આમ થવાનું ચલ માટે માઇનસ બી અપોન 4 આ 4 છેદમાં બરાબર એ ઉપર ગયા અપોન એ આવું કરવાથી જવાબમાં કોઈ ફેર પડતો નથી આ બેને પણ બદલાય અને આ બેને પણ ન્યાયનું તો એકાંતર પ્રમાણ કહેવાય ચાલો હવે સીધું ધારો કે ચાલો ગુણોત્તર છે ગુણોત્તર તો માઇનસ બી અપોન 4 બરાબર એ અપોન એ બરાબર કે અચળાંક જ્યાં કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 વિદ્યાર્થી મિત્રો સમજો એટલે મેં ગુણોત્તર કે લાવ્યો હવે હું મીનિંગ સમજાવું તમને જોજો બરાબર x અપોન 3 y અપોન 2 બરાબર કે મને આવવા આવ્યું આનો અર્થ શું થાય પહેલો પણ ગુણોત્તર કે અને બીજો પણ કે એટલે આમ x અપોન 3 બરાબર કે y અપોન 2 બરાબર કે ક્રોસ ગુણાકાર માટે x બરાબર 3 કે આ 3 કે અને y બરાબર 2 કે તો ડાયરેક્ટ મૂકો x બરાબર 3 કે y બરાબર 2 કે બસ આના પર આવી જાવ સેમ માટે માઇનસ b બરાબર થવો 4 કે આ 4 કે માઇનસ b હવે માઇનસ b 4 કે એટલે b બરાબર માઇનસ 4 કે ચિહ્ન બદલતા અને a બરાબર 1 કે a બરાબર 1 કે ચાલો મને b ની વેલ્યુ અને મને a ની મળી કે તમે જોઈ લો મને સરવાળા પરથી આ સરવાળા પરથી મને b ને a ની વેલ્યુ મળે પાછો એક વાર પ્લીઝ સમજો બતાવીશ સરવાળો માઇનસ b અપોન મૂલ્ય 4 તો અપોન a આ બે નું એકાંતર પ્રમાણ એકાંતર એટલે a ઉપર ગયો a કેમ લેવા ઉપર પેલો a ની વેલ્યુ મળે એટલે ચાલો હવે k ધાર્યા અચળાંક એટલે ઓછા b બરાબર 4 k અને a બરાબર 1 k ઓછા b 4 k એટલે b બરાબર ઓછા 4 k a બરાબર 1 k ચાલો હવે આગળ સ્ટેપ શૂન્યોનો ગુણાકાર ચાલો શૂન્યો નો ગુણાકાર બરાબર આપેલું છે બોલો બરાબર c upon a આ તમારું સૂત્ર છે યાદ કરો c upon a બરાબર 3 ગુણાકાર 3 હવે આમાં પાછો a ની મૂકતા ક્રોસ ગુણાકાર માટે c બરાબર 3 a આ 3 a એટલે કે 3 અને a ની વેલ્યુ 1 k આ 1 k મૂકી દો બરાબર 3 k
ચાલો c ની વેલ્યુ 3 કે તમે જોઈ લો મને 3 વેલ્યુ મળી ગઈ a b અને c પાછી એકવાર શૂન્યો નો ગુણાકાર c અપોન a ગુણાકાર 3 આપ્યો ક્રોસ ગુણાકાર એટલે c બરાબર 3 a ચાલો a ની વેલ્યુ મૂકો અરે a ની વેલ્યુ એટલે 3 કે મળી ગઈ હવે આપણી બહુપદી જો લેજો px બરાબર બરાબર ચાલો k ચાલો બોલો સૂત્ર હવે એક કામ કરો આપણી બહુપદી છે ax² plus bx plus c આ આપણી દ્વિઘાત બહુપદી હવે તમારે કઈ નથી કરવાનું વેલ્યુ મૂકવાનું a b ને c ખાલી a ચાલો a ની 1k એટલે કૌંસમાં 1k આ k ચાલો બોલો x નો વર્ગ આ x નો વર્ગ ચાલો વત્તા b ની વેલ્યુ ચાલો b ની વેલ્યુ -4k આ -4k અને આ x પર રહેવા દો અને વત્તા c c બરાબર બોલો 3k c બરાબર 3k ચાલો કૌંસ છોડી કાઢો એટલે બરાબર 1 લખાતો નથી kx નો વર્ગ ઓછા 4kx અને વત્તા 3k ચાલો k કોમન કૌંસમાં x નો વર્ગ ઓછા 4x અને વત્તા 3 યસ આ તમારી માંગેલી બહુપદી આ તમારો વિદ્યાર્થી મિત્રો આ રીતે મને બેઠી બહુપદી મળી શકે ને જો બહુપદી આપે તો મને સરવાળો ગુણાકાર મળે સરવાળો ગુણાકાર આપેલો હોય તો મને બહુપદી મળે દાખલો બીજો જરા બે સમજો બીજો એક્ઝામ્પલ બી બોર્ડ પર આ બીજો છે ચાલો આ દાખલો શું કે સમજો શૂન્યોનો સરવાળો શૂન્યોનો સરવાળો નો સરવાળો બરાબર -b / a બરાબર 1/3 આપેલા છે 1/3 હવે સીધું એકાંતર આ બેનું એકાંતર પ્રમાણ એટલે માટે -b / a બરાબર 1/3 ચલો હવે ધારવા ધારો કે -b / 1 બરાબર a / 3 is equal to k k is not equal to 0 ચલો હવે નેક્સ્ટ સ્ટેપ ચલો માટે ડાયરેક્ટ મૂકો -b / 1k આ 1k એટલે b / -1k ચલો અને a / 3k b ની વેલ્યુ a ની વેલ્યુ મને મળી ચલો હવે શૂન્યોનો ગુણાકાર ચલો શૂન્યોનો ગુણાકાર બરાબર c / a અને ગુણાકાર આપેલો છે 2/5 એટલે બરાબર 2/5 વિદ્યાર્થી મિત્રો ખાલી એને ઉપર લાવો c બરાબર જોઈ લેજો c બરાબર 2a અને / 5 એટલે 2 કૌંસમાં a a બરાબર 3k અને / 5 ભાગ નથી ઉડતો એટલે બોલો 3 × 6k આ 6k / 5 કોની વેલ્યુ મળી c ની ચાલો મને a અને c મળી ગયા હવે આપણી બહુપદી px બરાબર ax² વત્તા bx વત્તા c ચાલો a ની વેલ્યુ a બરાબર 3k કૌંસમાં 3k x નો વર્ગ વત્તા b b બરાબર -1k આ -1k x અને વત્તા c બરાબર બોલો 6k 6k અને / 5 જોજો હવે કૌંસ છોડી કાઢો બરાબર 3k x નો વર્ગ -k x અને વત્તા 6k / 5 હવે પહેલા ખાલી k કોમન ચલો ખાલી k કોમન ચલો માઈનસ એટલે 3x નો વર્ગ - x / 6/5 વિદ્યાર્થી મિત્રો જવાબ વેલિડ નથી અપૂર્ણાંક છે એટલે હવે મારે છેદનો લસાઅ લેવાનો એટલે કામ કરો k કૌંસમાં લસાઅ 5 5 ચલો આને 5 વડે ગુણો 5 15x નો વર્ગ અને 5 વડે -5x અને -6 અને પણ 5 વડે તો 5 5 ઉડી જવાના એટલે ખાલી 6 આવવાના ચલ હવે છેલ્લો જવાબ ચલ k કૌંસમાં 1/5 એટલે જેટલો છે એને લેવ સહગુણક તરીકે અને કૌંસમાં 15x નો વર્ગ -5x આ -5x અને -6 આ કૌંસ પૂરો અને આ તમારી માંગેલી બહુપદી આ બરાબર વિદ્યાર્થી મિત્રો આ રીતે આવશે આ બહુપદી આન્સર જોજો હજી એક દાખલો ગણાવીશ વ્યવસ્થિત જરા એટલે આ બે દાખલા ગણ્યા આ રીતે મને સરવાળો આપેલો હોય મને ગુણાકાર તો મને a b ને c સહગુણક મળે અને એ મૂકશો બહુપદીમાં એટલે મને બહુપદી મળી શકે આ રીતે હું ગણતરી કરી શકું વિદ્યાર્થી મિત્રો રાઈટ આગળ વધીએ તે પહેલા હું પિક્ચર પાડજો પ્લીઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે આ
ચાલો હવે હું તમને આપું છું એક રકમ તમારે બોલવાની છે અપૂર્ણાંક કોઈ ભી એક તૃતીયાંશ બે તૃતીયાંશ એક પંચમાંશ ત્રણ સપ્તમાંશ માઈનસ બે સપ્તમાંશ સરવાળો ને ગુણાકાર બે લખાવો ચાલો ફટાફટ બે બોલો અપૂર્ણાંક એક પૂર્ણાંક ને તો અપૂર્ણાંક ભી લેવાય સમજો એક જણ બોલો રકમ ફટાફટ એટલે હું તમારો દાખલો ગણાવું તમારો દાખલો ગણાવું તમારો એક્ઝામ્પલ પ્લીઝ વિદ્યાર્થી મિત્રો માનું છું
કે તમને આ મુદ્દો બી હવે સમજાશે એટલે પ્લીઝ આની પ્રેક્ટિસ તમે જાતે બનાવો રકમ અને પાડો મને આવડું જોઈએ આ રીતે મને બેઠી બહુપદી મળે એટલે બહુપદી આપેલી હોય તો મને સરવાળો ગુણાકાર મળે સરવાળો ગુણાકાર આપેલો હોય તો મને બહુપદી મળે રાઈટ ચલો ઓકે તો પિક્ચર વાળો પ્લીઝ અને પછી આગળ વધે જરા સમજો चलो ओके अगला पॉइंट त्रिघात बहुपदी त्रिघात बहुपदी प्लीज समझो આપણે આ પૂર્ણ કર્યું કોણ દ્વિઘાત દ્વિઘાતમાં બધું આવી ગયું કમ્પ્લીટલી હવે ત્રિઘાત ત્રિઘાત બહુપદી સ્ટાર્ટ થાય ચલો px px બરાબર ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx અને વત્તા d જા a is not equal to 0 ચાલો હવે જરા પ્લીઝ સમજી લેજો ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ ત્રણ શૂન્યો આલ્ફા બીટા ની જેમ આવજો દ્વિઘાત ને બે આવ્યા તો ત્રિઘાત ને ત્રણ આલ્ફા બીટા જેમ હવે હું તમને આમાં સીધો ઉપયોગ બતાવીશ પ્લીઝ જરા સમજો આનો સીધો ઉપયોગ બતાવું છું ચાલ ત્રિઘાત બહુપદી નંબર 1 જે આપણે મોડે કરીશું હું થિયરી આખી તમને ડિરાઈવ કરી શકું સમજી લો બુક્સમાં નથી આપી પણ હું તમને સમજાવીશ બરાબર પણ અત્યારે સીધો ઉપયોગ બતાવીશ ત્રિઘાત બહુપદી ના ત્રણેય શૂન્યો નો સરવાળો હવે ત્રણેય શૂન્યો કોણ તો તમને ખબર છે ત્રણેય શૂન્યો એટલે આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા ત્રિઘાત એટલે 3 શૂન્ય ગેમા આવી 9 પેલા દ્વિઘાત 2 આવે ચલો બરાબર સૂત્ર છે સરવાળો બરાબર -b / a આ તમારે બેઠું મોડે કરવાનું છે બરાબર બરાબર -b એટલે x ના વર્ગ નો સહગુણા સહગુણા અને / a એટલે x ના ઘન નો સહગુણા રાઈટ ફરીથી વાત જે દ્વિઘાત બહુપદી ના બે શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા -b / a થાય તેમ ત્રિઘાતમાં ત્રણેય શૂન્યોનો સરવાળો -b / a થશે ચાલો નંબર 2 ત્રણેય શૂન્યોનો ગુણાકાર ત્રણેય શૂન્યોનો ગુણાકાર બરાબર હવે ત્રણેય ત્રણનો ગુણાકાર એટલે આલ્ફા બીટા ગેમા ગુણાકાર બરાબર એનું સૂત્ર છે -b / a આખું બદલાઈ ગયો c / a ની આવે -b / a સાબિત કરીને બતાવીશ તમને બરાબર માઇનસ અચળ પદ અને / a એટલે x ના ઘન નો સહગુણા જો ફરીથી પાડો ત્રિઘાત બહુપદી ના ત્રણેય શૂન્યોનો ગુણાકાર આલ્ફા * બીટા * ગેમા બરાબર -b / a હવે બે હોય ને બે ત્રિઘાત હોય તો આ સૂત્ર પેલું આવે c / a અને ત્રણ માં -d / a અને ત્રીજું સૂત્ર સમજો થર્ડ વન ત્રીજું સૂત્ર નંબર 3 બબ્બે શૂન્યો ના ગુણાકાર નો સરવાળો જોજો બરાબર બબ્બે શૂન્ય એટલે કોણ તો એક આલ્ફા બીટા આ બે શૂન્ય વત્તા બીટા ગેમા બે શૂન્ય વત્તા આલ્ફા ગેમા આ કહેવાય એટલે બબ્બે શૂન્યો ના ગુણાકાર નો સરવાળો એટલે બે લેવાના બધા બબ્બે ની બે અને બધા વત્તા તો એનો જવાબ બરાબર યાદ રાખજો c / a આવશે આ c / a બરાબર ચલો બરાબર x નો સહગુણા x નો સહગુણા અને / a એટલે x ના ઘન નો સહગુણા
ન સહગુણક વિદ્યાર્થી મિત્રો જે મેં ખબર દ્વિઘાતમાં સાબિત કર્યું આ લાવલા છો તેમ આવી લાવી શકો બરાબર આખી થિયરી તમારી બુક્સમાં પેલી બી ની આપેલી આવી ની પણ મેં તમને આ બતાવ્યું છે પ્લીઝ સમજજો બરાબર અને સાબિત કરીશ જો બરાબર પણ આ અત્યારે મોડે કર્યું ત્રિઘાત બહુપદી એટલે આ બહુપદી ના ત્રણે શૂન્ય કેમ ત્રણ શૂન્ય તો તમને ખબર ત્રિઘાત બહુપદી ને ત્રણ શૂન્ય આવે આલ્ફા બીટા ગેમા તો ત્રણે શૂન્યો નો સરવાળો આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા બરાબર માઇનસ બી અપોન એ ચાલો ત્રણે શૂન્યો નો ગુણાકાર બરાબર માઇનસ બી અપોન એ બબ્બે શૂન્યો ના ગુણાકાર નો સરવાળો બરાબર સી અપોન એ આ રીતે તમારો ત્રિઘાત માટે આ રીતે ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો અને આ તમે મોડે કરજો અને આ નોટ માં લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો સમજો આ નોટ માં લખી નાખજો ચાલો હવે થોડું સમજી લેજો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખૂબ અગત્યની વાત કરી છે પ્લીઝ એ દાખલા ગણજો અને દાખલા એક્સ્ટ્રા બુક્સ જ કાઢજો અને પ્રેક્ટિસ બુક ના દાખલા ગણજો જે મેં સમજાવ્યું કે આગળ હવે આના ઉપર હું આગળ વધીશ કાલે સમજો કાલે આપણે આગળ જઈશું અને એનામાં આવશે બહુપદીના ભાગાકાર આવશે આવતીકાલે સમજો નાઇન્થ ના મુદ્દા હશે સરળ હશે આગળ અને થોડી પ્રેક્ટિસ પાડજો અને કદાચ હવે એકાદ બે દિવસ પછી વિજ્ઞાન પણ સ્ટાર્ટ કરીશ પ્લીઝ પણ આ ગણિત ચાલતું છે અત્યારે એટલે ગણિતને આપણે ડિસ્ટર્બ નહીં કરીશું રાઈટ અને વિજ્ઞાન માટે હું તમને સમય બી બીજો એક્સ્ટ્રા પાડીશ રાઈટ પણ વિદ્યાર્થી મિત્રો પાછો પહોંચું પ્લીઝ તમે જે સ્કૂલમાં હોય તે મારે કોઈ નિસ્બત નથી એક જ વસ્તુ આપણે બોર્ડની અંદર એસએસસી બોર્ડમાં મારે સારા માર્ક લાવવો હોય તો મારે દસમા ધોરણમાં ગણિત અને વિજ્ઞાનમાં સારા માર્ક લાવી શકું અને સારા માર્ક લાવવા માટે તમારી હેબિટ સારી પાડવી પડે સારી હેબિટ કોની કહેવાય તો ધગસ રાખો હાર્ડ વર્ક કરો પ્રેક્ટિસ કરો ગણિતને એક કલાક આપવાનું કમ્પલસરી સારા અક્ષર કાઢો છેકછાક નહીં કરો અને આ બધી કાળજી રાખશો તો માર્ક તમારા આવશે બરાબર એટલે થોડી કાળજી રાખજો અને હું માનું છું કે આપણું વર્ક સ્ટાર્ટ થઈ ગયું છે પ્લીઝ એટલે મારે સ્કૂલ હાથે કોઈ નિસ્બત નથી પ્લીઝ પણ આપણે ગણિત અને વિજ્ઞાનમાં આપણે કાળજી રાખીને થોડી પ્રેક્ટિસ કરીને સમજૂતી મેળવીને આપણે માર્ક લાવવાના રહેશે રાઈટ આગળ અને એ મારો પ્રયત્ન રહેશે ઓકે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ